Education is not the learning of fact, but the training of the mind to think. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરજ, મારી ચેનલ સુરત અરજીમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાતની ભૂગોળ વિશેના કેટલાક સિમ્પલ પ્રશ્નો વિશે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન એક જોઈએ, દ્વીપકલ્પીય ગુજરાતમાં ક્યાં ક્યાં પ્રદેશને ઉપયોગ થાય છે? દ્વીપકલ્પીય ગુજરાતમાં ક્યાં ક્યાં પ્રદેશોને ઉપયોગી થાય છે અથવા તો ઉપયોગ થાય છે? તો દ્વીપકલ્પીય ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશોમાં ઉપયોગ થાય છે. પ્રશ્ન બે જોઈએ, ભરૂચ જિલ્લાનું પાડભૂત શહેર શાના માટે પ્રખ્યાત છે? ભરૂચ જિલ્લાનું પાડભૂત શહેર શાના માટે પ્રખ્યાત છે? તો ભરૂચ જિલ્લાનું પાડભૂત શહેર 18 વર્ષે થતા કુંભ મેળા માટે પ્રખ્યાત છે. પ્રશ્ન ત્રણ જોઈએ, ખંભાતના અખાતમાં ક્યાં ટાપુઓ આવેલા છે? ખંભાતના અખાતમાં ક્યાં ટાપુઓ આવેલા છે? તો ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમબેટ એમ બે ટાપુઓ આવેલા છે. પ્રશ્ન ચાર જોઈએ, હજાર બારીવાળો મહેલ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલો છે? હજાર બારીવાળો મહેલ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલો છે? તો તે નર્મદા જિલ્લામાં આવેલો છે. પ્રશ્ન પાંચ જોઈએ, કાનમનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો છે? કાનમ પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો છે? તે નદીઓનું નામ છે ઢાઢર અને કીમ નદી. કઈ નદી? ઢાઢમ અને કીમ. વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો. મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સુરત દરજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.